કેશોદના બાવણાસા ગામે એક યુવાન સાબરી નદીમાં તણાઈ ગયો હતો, જે લઈને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું અને તંત્ર દ્વારા શોધખોળ ચાલુ કરવામાં આવી હતી. કેશોદ તાલુકાના બામણસા ગામનો કેશુરભાઈ ભીખાભાઈ કરંગિયા નામનો 35 વર્ષીય યુવાનનો પગ લપસતા સાબરી નદીમાં તણાયો હોવાની લોકોમાં ચર્ચા થતા લોકોના ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. આ બાબતની જાણ થતા મામલતદાર ટીડીઓ કેશોદ નગરપાલિકા ફાયર ટીમ સહિતના કાફલો રેસ્ક્યુ ટીમ તેમજ 108ની ટીમ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી યુવાનની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ યુવાનને શોધવામાં સફળતા ન મળી હોવાનું જાણવા મળ્યું છે. કેશોદના ગેર પંથકમાં ઓઝત, સાબરી અને મધુવંતી નદી પસાર થતી હોય ઉપરવાસમાં વરસાદ વધારે પડે તો પૂર આવે છે, ત્યારે ગફલતમાં દુર્ઘટના સર્જાય છે. અગાઉ પણ ગેડ પંથકમાં બનાવ બન્યો હતો. આસપાસના ગ્રામ્ય વિસ્તારના તરવૈયાઓ પણ યુવાનને શોધવા માટે મહેનત કરી રહ્યા છે. બામણાસા ગામના યુવાન સાબરી નદીમાં તણાઈ ગયાના સમાચાર વાયુ વેગી ફેલાતા ઘટનાસ્થળે ટોળા ઉમટી પડ્યા છે. મોડી સાંજ સુધીમાં યુવાનની ભાળ મળશે નહીં તો પછી વહેલી સવારે શોધવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આસપાસના વિસ્તારમાં પણ તંત્ર દ્વારા જાણ કરવામાં આવી છે. સુરેજ મિશ્રા સાથે અસ્મિતા પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ.